श्रृणिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये। ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब हेतथी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर चौथू तरंग त्रीजू आपणे श्रवण करीए छीए। भगवान श्री हरि दुर्गपुरवासी भक्तोना प्रेमने वश थई प्रथम वार दुर्गपुरनी ए पुनीत पावन धरामा विचरण करे छे। एभल बापुना दरबारमांथी जीवा खाचरना दरबारमां पधार्या छे। खूब रात्रे भजन कर्यु छे अने सद्गुरु आधारंद स्वामी नोंध ले छे। प्रभात हो नही आए जब ही संत जन जागत भये तब ही हरि धुनी को रंग मचाए हरे धुनी को रंग मचाए उन्मत गंग चले नाने ताए उन्मत गंग चले नाने ताए प्रभात हो नहीं आए जब ही। सवार थयो संतो जाग्या नारायण धुन मचावी। ખાવું પીવું બેસવું સૂવું જોવું ચાલ્યા જવું કે વળી નાવું ધોવું સંતોની એવે સઘળી ક્રિયાય કુસંગી દેખે સતસંગી થાય। ખાવું પીવું બેસવું સૂવું જોવું કે ચાલવું ક્રિયા સામાન્ય છે પણ આ સામાન્ય ક્રિયામાં અસામાન્ય દર્શન થાય છે। ઓર્ડિનરી એક્શન્સ પણ તેમ છતાં એમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી રિએક્શન્સ દેખાય છે આપણને। ભગવાનના સંત જમતા હોય જમતા જોયા છે। નિષ્કુળાનંદ સ્વામીની આખી ચિંતામણી ખબર છે ને, એ મહારાજ જમતા હોય મહારાજના મોટા સંતો જમતા હોય સંત જમે તે ભેળો હું જમું રે। ચાલવું બેસવું જાગવું સૂવું બધું જ ભગવાન બુદ્ધની એક કથા છે। પ્રાણીભાઈ અહીંયા સામે આ જાઓ। ભગવાન બુદ્ધ એમના અંગત સેવક અને શિષ્ય એનું નામ હતું આનંદ। ભગવાન બુદ્ધે આ પૃથ્વી ઉપર એક મહાન ક્રાંતિ, કારણ કે ભગવાનનું ઐશ્વર્ય લઈને આ પ્રગટ થયા હતા। ભગવાન બુદ્ધની 40 વર્ષ સુધી સેવા કરનાર આનંદે એક દિવસ ભગવાન બુદ્ધને પ્રશ્ન પૂછ્યો, ભગવાન તમે મહાન છો, તમારી મહાનતા મારી ટૂંકી બુદ્ધિમાં આવી શકે એમ જ નથી, તમારી મહાનતાના મેં અનેક દર્શન કર્યા છે,
પણ એક વસ્તુ મને હજી સમજાતી નથી. શું? 40 વર્ષથી તમારી સેવામાં છું, તમે સુવો, જાગો, જમો આ બધી ક્રિયાને જોઉં છું, પણ ભગવાન આજ દિવસ સુધી પથારીમાં સૂતા પછી તમને પડખું ફર તમે ક્યારેય જોયા નથી. તમારા જીવનમાં આટલી ધીરજ? એક જ પડખે સવાર થઈ છે તમારી, ક્યારેય પડખું તમે બદલ્યું નથી. સમજ્યા દાદા? ક્રિયા સામાન્ય. જગતના દરેક માણસ શું, પશુઓ પણ સૂવે છે, પંખીઓ પણ સૂવે છે, પણ આજના છોકરાઓ સૂતા હોય જોયા છે ને? ઘડિયાળના કાંટાની જેમ કલાકે કલાક એક્શન બદલે, હે, સૂતા હોય બેડ ઉપરથી નીકળે સવાર નીચેથી પાછા. લો, ઘણા તો સૂતા હોય તો ગોદડું આમ જાય ને, ઓસિકું આમ જાય ને, એ આમ જાય, સવારે તો ખબર નહીં સૂનું શું થઈ ગયું હોય. આપણને એમ થાય કે રાત્રે યુદ્ધ થયું છે કે શું. ભગવાનના ભક્તની દરેક ક્રિયા એમાં દિવ્યતા હોય. એ સૂતા હોય, એ જાગતા હોય, ભગવાનને સાથે રાખ્યા હોય, મહારાજ મારી સાથે છે, મોટા પુરુષનો એણે ભાર રાખ્યો હોય, મર્યાદા રાખી હોય, કેટલી ક્રિયાઓ સામાન્ય તમે જુઓ, પણ દર્શન કરે ને, એવા સાધુના દર્શન જમતા કોઈ કરી લે ને. આપણા ગુરુજી આફ્રિકામાં હતા, આફ્રિકામાં ઝામ્બિયામાં, ઝામ્બિયા લુસાકામાં પ્રફુલભાઈ સોનીના ઘરે ઉતરેલા અને ગુરુજી જમવા બેઠેલા અને એક હરિભક્ત એમના મિત્રને લઈને મળવા આવેલા, એ અત્યારે ફ્લોરિડામાં ટેમ્પામાં રહે છે. એ જ્યારે મળે ત્યારે આ પ્રસંગ અચૂક સંભાળે સંભાળે ને સંભાળે, ગુરુજી પાત્ર લઈને જમે છે. એ સંતો એક જ પાત્ર માં લે છે, સર્વે ભેળું કરીને જમે છે, ત્રણ અંજલિ નાખે છે નીર, એવા નિસ્વાદી ગુણ ગંભીર. આ કથા આપણે સાંભળીએ છીએ, પણ આ કથામાંથી એક વાત આપણા બધાના જીવનમાં ઉતારીએ, એક વાત આપણા જીવનમાં ઉતારવા જેવી છે. આપણે જીવનને બદલવું છે તો આપણી દરેક ક્રિયાને બદલવી પડશે. આપણે જીવનને દિવ્ય બનાવવું છે. So many people are talking about divine life, but they do not know how one can achieve the divine life. Divine life is the destination. ત્યાં સુધી પહોંચવા માટે માણસે શું કરવું પડશે? એક એક ક્રિયાને દિવ્ય બનાવવી પડશે. આપણું બોલવું, ગુરુજીની સાથે જે રહ્યા છે ને ખબર છે, બેઠા હોય તો પણ આપણને ગમે, હસતા હોય તો પણ આપણને ગમે, બોલતા હોય તો પણ આપણને ગમે, ન બોલતા હોય તો પણ આપણને ગમે, ખીજાતા હોય, જોયું? કારણ કે એની દરેક ક્રિયામાં ભગવાનનો વાસ છે. નાનું બાળક નિર્દોષ છે, તમે જુઓ. નાનું બાળક કપડાં પહેરે તોય સારું લાગે, ના પહેરે તોય સારું લાગે, એ ધૂળમાં પડ્યું હોય તોય સારું લાગે, કારણ કે નિર્દોષ છે. એના મનમાં રાગ દ્વેષ છળ કપટ દગો પ્રપંચ આજના જેવા કોઈ પણ પ્રતિસ્પંદનો દેખાતા નથી, જેના કારણે એ બાળકની દરેક ક્રિયા આપણને સારી લાગે, આપણને નહીં કોઈ પણને ગમે. એ મોટા પુરુષ છે ને, એ પણ નિર્દોષ છે, ભગવાનનું સ્વરૂપ છે, એમાં ભગવાન રહ્યા છે, ભગવાનને સાથે રાખીને ક્રિયા કરે છે, એટલા માટે આપણને દેખાય. શું કે એની દરેક ક્રિયા દિવ્ય છે, કોઈકને કોઈક જીવ એના કલ્યાણને કરનારી છે. જેમ મહારાજનું ચાલવાનું જોઈ કહેવાય છે દેવાનંદ સ્વામી સાધુ બની ગયેલા, મહારાજનું હસવાનું જોઈ, મહારાજને હસતા જોઈ નિત્યાનંદ સ્વામી સાધુ બની ગયા, મહારાજની દંત પંક્તિ જોઈને ખાલી. એ દંત છબે જોઈને લાજે છે, અધમુખ જોરે અનાર. મહારાજના દાંતની પંક્તિ, દાડમની કળી શું એની આગળ, દાડમની કળી પણ શરમાઈ જાય આવી સુશોભિત તેજસ્વી
સફેદ દાડમની કળી જોઈ છે ને, સફેદ દાડમની કળી હોય એમાં નીચે લાલ શેડ પડતો હોય, હા જાણે સ્ફટિક મણીના દાંત હોય ને, તારામાં જેવું તેજ છે ને, વીજળીમાં જેવી ચમક છે ને, દાડમની પંક્તિમાં જેવો પ્રકાશ છે ને, આવું તેજ, આવી ચમક, આવો પ્રકાશ મહારાજની દંત પંક્તિમાં હશે. શાસ્ત્રોમાં લખ્યું છે, આવું વર્ણન વાંચ્યા પછી દિનમણી શર્મા, ભારતના એક મહાન પ્રકાંડ પંડિત, બે બે ગાડામાં જેના પુસ્તક હોય, પણ એ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરે અને પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું હાસ્ય જોઈ, દંત છબી જોઈ, દંત પંક્તિ જોઈ, અને દિનમણી શર્મા કાયમને માટે પુરુષોત્તમને આધીન બની જાય, પુરુષોત્તમની આગળ દીન અને દાસ બની જાય, અને સત્સંગના એ મૂર્ધન્ય સંત નિત્યાનંદ સ્વામી. આપણે સવારે જાગીએ, ઘણા તો એક તો દાદા મોડા જાગે, મોડા જાગે, હંમેશા બહુ ખરાબ. 21મી સદીના તો અભિશાપ ગણો ને એટલા ઓછા છે ખરેખર. જે સાવધાન નથી થયો એ આ દુનિયાના દરેક માણસો નરક જેવું દુઃખ આ પૃથ્વી ઉપર ભોગવવા માટે તૈયાર રહેજો. કોઈને સુધારવાની જરૂર નથી, આપણાથી શરૂ કરીએ. ઘણા માણસો જાગે મોડા, અને જાગે અને પથારીમાં તેમ સીધી ઘડિયાળમાં નજર કરે અને પેલું રીચ ઊભું થાય ને દાદા, એમ ઊભા થાય ભાગે, હા ક્યાં માનસી પૂજાનો ટાઈમ મળે, ક્યાં ભગવાનના ચિંતનનો ટાઈમ મળે, ક્યાં ધ્યાન કરવાનો ટાઈમ મળે. આપણે જાગીએ, મહારાજને સંભાળીએ, આપણે સુવા જઈએ, થોડી વાર મહારાજને હૃદયમાં શાંતિથી ધારીને પછી સુવા જઈએ. આજનો માણસ કેવી રીતે સુવે છે? સુતા સુતા લગભગ માણસોની આદત ખરાબમાં ખરાબ. 21મી સદીની દારૂ પીવા કરતા, ડ્રગ્સ કરતા, બીજા બધા વ્યસનો કરતા મોટામાં મોટું વ્યસન સુનારો મોટા ભાગનો સમાજ, ઇન્ટરનેશનલ સર્વે કહું છું દાદા, મોબાઈલ લઈને સુવે, સુતા સુતા શું જોવે? હમણાં વોટ્સઅપ ચાલુ થયો છે, ફેસબુક ચાલુ થયો છે, સુવાનું હોય 10 વાગે એ જોવાનું ચાલુ કરે, 11, 12, 1, 2 અને 3 કેટલા વાગે કઈ નક્કી નહીં. હમણાં આ સાચો સર્વે કહું છું, ભારતની અંદર જેટલા મોબાઈલ વાપરનારા માણસો છે એમાંના 60% માણસો એવા છે કે સવારે જાગે અને જાગતાની સાથે સૌથી પહેલા મોબાઈલ ચાલુ કરે છે. મોબાઈલમાં જો કોનો મિસ કોલ છે, ભલા માણસ તું જ મિસ થઈ જઈશ. જાગી પહેલા ભગવાનને યાદ કરીએ, પહેલા મહારાજનું સ્મરણ કરીએ. 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ જેવું આપણને મહારાજની મૂર્તિનું સુખ આવે, જેવું સુખ આવે. અરે મહારાજના સમયના અભેસી દરબાર રોજ 6 કલાક ધ્યાન કરતા, સવારે જાગે 6 કલાક સુધી આમ સવારે જાગીને પૂજામાં ધ્યાન કરવા બેસી જાય. શિવલાલભાઈ શેઠ નવલખા શેઠ હતા, એના જેવો એ સમયમાં આખા કાઠિયાવાડમાં સમૃદ્ધ માણસ ને, આટલો સમૃદ્ધ સુખી માણસ 2.5 કલાક ધ્યાન કરે રોજ. કેટલું? 2.5 કલાક. ત્યારે આપણને થાય સંત અને ભક્ત એનું જીવન કંઈક જુદું હોય. એ જાગે જુદી રીતે, એ સુવે જુદી રીતે, જમે જુદી રીતે. સ્કોલર્સ ડુ નોટ રીડ ડિફરન્ટ બુક્સ, બટ ધે ડુ રીડ બુક્સ ઇન ડિફરન્ટ સ્ટાઇલ. શું કહું છું દાદા, સમજાણું કે નહીં? પ્રાણીલભાઈ સમજ ગયા આપ? સ્કોલર્સ ડુ નોટ રીડ ડિફરન્ટ બુક્સ, ધે ડુ રીડ બુક્સ ઇન ડિફરન્ટ સ્ટાઇલ. એક દારૂડિયો હતો દાદા, આ તો વાત વચ્ચે નીકળી એટલે કહી દઉં, અને પીન ઘરે આવે અને પછીના ઘરવાળા બરાબર ઢીબી નાખે. એટલે એક દિવસ એને નક્કી કર્યું કે આજે મારે પીવો છે પણ પકડાવવું નથી. એટલે પીને આવ્યો, મોટું મોટું લૂછીને ઘરના આંગણામાં આવીને બેસી ગયો. એને ખબર કે હમણાં આવશે તો મને ખબર પડશે કે આ પીધું, પીને આવ્યો તો મારશે. એટલે કંઈક એવું કરું કે એને ખબર જ ન પડે કે આ પીને આવ્યો છે. એટલે ગીતાજી લઈને વાંચવા બેસી ગયો. ગીતાજી હાથમાં લઈને કોણ બોલો, એને બોલો પીધા પછી આટલી જ ખબર જ છે કે આ ગીતાજી જેવું પવિત્ર પુસ્તક એ મારી રક્ષા કરશે. હાથમાં લઈને બેસી ગયો, પણ એના ઘરવાળા બહાર નીકળ્યા ને જોયું
મારો પીટ્યો અને જે હાવણી લઈને બે ચાર બરડામાં ઝીકી દીધી અને પેલો ખીજાણ તને દેખાતો નથી, આ ગીતાજી લઈને બેઠો તોય મને માર્યા છે, શું સમજે તારા મનમાં? અને ત્યારે પેલી બીજી બે ચાર ઝીકી દીધી અને બે ચાર બીજી સાવરણી મારીને કે અરે મૂરખ, ગીતાજી લઈને બેઠો છે કે મારા કપડાની સુટકેસ ખોલીને બેઠો છે? વધારે પીધો હોય તો એવું જ ને પછી, એને ભાન ન રહે પછી. ગીતાજી હાથમાં લેવાથી તમે બ્રહ્મજ્ઞાની ના થઈ જાઓ, હું કહેવા એ માંગુ છું. જો ગીતાજી હાથમાં લેવાથી બ્રહ્મજ્ઞાની થવાય તો કેટલાક કીડા તો ગીતામાં જ જન્મે છે, નાના નાના જીવજંતુ જન્મે જ છે ને, એ બ્રહ્મજ્ઞાની ના થઈ જાય. કોઈ સત્પુરુષ મળે અને એનાથી ગીતાજીનું શ્રવણ કરે અને એ ગીતાજી જીવનમાં ઉતારે, એ જ્ઞાની થાય. સમજ્યા તમે? આપણી રીતો બદલવી પડશે, આપણી એક એક ક્રિયા બદલવી પડશે, તો જ આપણું જીવન બદલાશે. અને જે આપણું જીવન બદલી શકે, બહુ સરસ અબ્દુલ કલામની વાત મને એટલી બધી ગમે. શું કલામ એપીજે અબ્દુલ કલામ લખીને ગયા કે તમે તમારા ભવિષ્યને બદલી નથી શકતા. યુ કેન નોટ ચેન્જ યોર ફ્યુચર, બટ યુ કેન ચેન્જ યોર હેબિટ. વન્સ યુ વિલ ચેન્જ યોર હેબિટ, ધેટ હેબિટ વિલ ચેન્જ યોર ફ્યુચર. તમે તમારા ભવિષ્યને નહીં બદલી શકો, પણ તમે તમારી આદતને જરૂર બદલી શકશો અને તમારી બદલાયેલી આદતો તમારા ભવિષ્યને બદલી નાખશે. સમજતે હો ને આપ? ગુજરાતી મેં કે હિન્દી મેં બોલું તબ ઠીક હૈ. સંતો જાગ્યા, જાગતાની સાથે ધૂન મચાવી, ઘેલા નદીમાં સ્નાન કરવા માટે ગયા. ગંગાનો કિનારો ઘણો અનુપમ હતો, મણી જેવા પથ્થરોની તેનો સુખકારી ઘાટ, પથ્થરોથી સુખકારી ઘાટ બાંધેલો હતો. વિવિધ પ્રકારની અને વિચિત્ર ભાતની તેની એવી અદ્ભુત શોભા હતી, કહી શકાતી નથી. તેના બંને કિનારા અદ્ભુત રીતે બાંધેલા હતા. ગંગાએ અનુપમ રૂપ ધાર્યું હતું. ઉત્તર કિનારે તો એક નાનો પર્વત ઝૂકી રહ્યો હતો, તેના ઉપર અનેક જાતના વૃક્ષ છવાયેલા હતા. અનેક જાતના પંખીઓ ત્યાં અનુપમ મધુર કલરવ કરી રહ્યા હતા. પર્વત ઉપર પણ ઊંચે આકાશને આંબતો કોટ હતો, તેમાં કરેલ બુરજની શોભા પણ પ્રસરેલી હતી. હરિચરિત્રામૃત સાગરમાં નીલકંઠ વર્ણી વનવિચરણ કરે છે ત્યાં એક પ્રસંગ આવે છે. ભગવાન નીલકંઠ એમ કહે છે, જંગલ હોય, પર્વત હોય, વન ઉપવન હોય કે નદી તળાવ હોય, ત્યાં રહેવું અમને ગમે છે. કોઈ સારા લેખકે લખ્યું છે, ભગવાનથી નજીક થવાના ઘણા બધા માર્ગો છે. ધ્યાન છે, ઉપાસના છે, જ્ઞાન છે, બધા સાધનો છે. પણ આ સાધનો બધા આભ્યંતર સાધનો છે. એટલે કે અંદરથી જ્ઞાન ક્યાંથી થાય દાદા? ધ્યાન ક્યાંથી થાય? આ બધા આભ્યંતર સાધનો છે. આભ્યંતર સાધનો સુધી પહોંચવા માટે પેલા બાહ્ય સાધનો પણ જરૂરી છે. સુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આસનમાત્મનઃ, ગીતાજીએ પણ કહ્યું, પવિત્ર ભૂમિ હોય, સ્થિર આસન કરે, પલાઠી વાળે અને સ્થિર મન કરીને બેસે, ત્યાર પછી ભગવાનનું ધ્યાન લાગે. મણિલાલ ભાલજા સાહેબ પણ બહુ સરસ વાત કરતા, પેલા દેહ સ્થિર થાય, પછી ઇન્દ્રિયો સ્થિર થાય અને પછી જ મન સ્થિર થાય. ગોપાળાનંદ સ્વામી આ જ વાત બહુ શ્રેષ્ઠ વાત કરે છે. સ્વામી કહે, સ્થૂળ દેહમાં રહીને ભગવાનનું ભજન કરે તો સૂક્ષ્મ કે કારણ દેહના રાગ ટળતા નથી. આપણે મોટા ભાગનું ભજન કેવી રીતે કરીએ છીએ દાદા? સ્થૂળ દેહમાં ભૌતિક રીતે કરીએ છીએ. ગુરુજીએ બહુ સરસ વાત કરી હતી, આપણે દુખી છીએ અંદરથી અને સુખ શોધીએ છીએ બહારથી. પેલી ગાંડી ડોસી હતી નથડી ખોવાણી ઘરમાં અને શોધવા ગઈ બજારમાં. એ ગમે એટલી મહેનત કરે મળે દાદા? અસંભવ છે. દુખી છીએ અંદરથી, સુખ શોધીએ છીએ બહારથી. આપણા જેવો મૂરખ કોણ કેવી રીતે સુખી થશું? દુખે છે પેટ અને કૂટે છે માથું. આવી મૂર્ખામી આપણે રોજ રોજ કરીએ છીએ.
બહુ અદ્ભુત વાત છે, બહુ અદ્ભુત વાત એક ચિંતકની. એટલા માટે જેણે ભગવાનનું ભજન કરવું હોય તેણે હંમેશા એકાંત વાતાવરણ હોય, શાંત વાતાવરણ હોય ત્યાં રહીને ભજન કરવું. વચનામૃતમાં મહારાજે કહ્યું, રજોગુણ તમોગુણના વેગ વર્તતા હોય ત્યારે ધ્યાનને પડતું મેલીને ઉચ્ચ સ્વરે કરીને ભજન કરવું, કારણ કે બાહ્ય વાતાવરણ એવું ન મળે ત્યાં સુધી તમે ભજન ન કરી શકો. આ બહુ જરૂરી છે. સવારે પૂજા કરો ત્યારે તમારા ઘરમાં બધું શાંત હોય તો પૂજા સરસ થાય. ઘણા તો બાજુમાં મોબાઈલ લઈને પૂજા કરવા બેસે દાદા, બાજુમાં સરપ લઈને પૂજા કરો ને તો કદાચ થાય, પણ મોબાઈલ લઈને ના થાય. અને પાછા ઘડી ઘડીકમાં જોયા કરો, કોનો વોટ્સઅપ આવ્યો, કોનો મેસેજ આવ્યો. જેને સારી પૂજા કરવી હોય મોબાઈલને દૂર રાખો. તમને ક્ષણે ક્ષણે વિક્ષેપ કરશે, તમારા મનને એટલું બધું વિચલિત રાખશે, ભગવાનમાં સ્થિર જ નહીં થવા દે. એટલી સુંદર આ શોભાનું વર્ણન છે. ઘેલા નદીનો કાંઠો છે, એવા સરસ મજાના ઘાટ ત્યાં બાંધેલા છે. હમણાં ગુરુજી સાથે ફૂલહાશ્રમની યાત્રાએ ગયા. નેપાળની પવિત્ર નદી કર્ણાલી માનસરોવરમાંથી પ્રગટ થાય જે આવ્યા ત્યાં બધા ભક્તો જાણે છે. એક નાની એવી સભા ત્યાં કરી, ઠાકોરજીનો અભિષેક કર્યો. પણ જેણે જેણે દર્શન કર્યા એ અભિષેકને માણ્યો એ ભક્તો આખી જિંદગી ભૂલી નહીં શકે, કારણ કે એકાંત વાતાવરણ, કારણ કે પવિત્ર ભૂમિ, કારણ કે એ ભૂમિમાં કોઈ પાપ કુકર્મ છે જ નહીં. એટલા માટે ત્યાં માણસનું મન સ્થિર થાય, ભગવાનમાં સહજ લાગે એવા ગુરુદેવ જેવા સત્પુરુષનો યોગ હોય, પછી શું જોવાનું. એક જ શબ્દ હજાર ગણો લાખ ગણો અસર કરનારો બને. સુંદર ઉન્મત ગંગાનું વર્ણન છે. આમ તો થોડી વાત આપણે સાંભળી લઈએ, આપણા શાસ્ત્રોમાં આ નદીનું નામ છે ઉન્મત્ત ગંગા, એટલે ઘેલા નદી. ગઢપુરમાં મહારાજ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી ઘેલા નદીમાં સ્નાન કર્યું છે. ઘેલા નદીનો પણ એક ખળખળ્યો ધરો જ્યાં મહારાજ ખૂબ નાતા, જળ ક્રીડા કરતા. આપણા શાસ્ત્રોમાં કથા એવી છે, ગઢડાની બાજુનું ગામ માંડવધાર. આ માંડવધાર ગામ માંડવ્ય ઋષિના નામ ઉપરથી પડ્યું છે. એ ગામમાં માંડવ્ય ઋષિએ તપ કર્યું છે, એટલા માટે એ ગામનું નામ પડ્યું માંડવધાર. ઇતિહાસ લગભગ દરેક ગામોના હશે જ, પણ મોટા ભાગના ગામોના ઇતિહાસ લુપ્ત થયા આપણને નથી મળતા. દુઃખ છે આપણા ભારતીયો માટે, આ દુઃખદ ઘટના છે કે આપણે આપણી ધરોહર સાચવી નથી શક્યા. આ અમેરિકા અમે રહીએ છીએ એટલે હું તમને નાની વાત કરું. હમણાં જો આ રેરિટન ટાઉન એકદમ ખોબા જેવડું નાનું અમેરિકાનું ગામ, પણ આ ગામ ક્યારે ઇસ્ટાબ્લિશ થયું, આ ગામની કેવી હિસ્ટ્રી છે, હમણાં ખાલી ઓનલાઈન લખું ગૂગલમાં જ બધી જ મને હિસ્ટ્રી મળી રહેશે. આ ગામમાં કોણ કોણ અત્યાર સુધી ક્રાંતિકારી મહાન પુરુષો થયા, કેવી કેવી ચળવળો સમયે સમયે આ ગામમાં થઈ, એક એક ગામની હિસ્ટ્રી ભલે આ લોકો પાસે ટૂંકું છે પણ સાચવી રાખ્યું. આપણી પાસે મહાન હતું, આપણે એના કેફમાં ડૂબ્યા પણ એ સાચવી ન શક્યા. માટે આપણે બસ મહારાજને સાચવીએ, આપણા ઇતિહાસોને સાચવીએ, આપણા સદગુરુના શબ્દોને સાચવીએ. ઇતિહાસ જેનો સાચવાયેલો છે ને, સ્વામી વિવેકાનંદ કહેતા, અ કન્ટ્રી ધેટ હેઝ બ્રાઇટ પાસ્ટ હેઝ બ્રાઇટ ફ્યુચર. જેનું બ્રાઇટ ભૂતકાળ છે એનું જ બ્રાઇટ ભવિષ્યકાળ હોઈ શકે. ગમે તે કારણસર આપણો આટલો મહાન દેશ, આટલો મહાન દેશ, પણ વર્ષો સુધી વિધર્મીના આક્રમણને કારણે એ દેશની સંસ્કૃતિ, એ દેશના મહાન ક્રાંતિકારી પંડિતો, આ તો ભગવાનની કૃપા છે એટલે દેશ બચ્યો છે, ભગવાનની કૃપા છે એટલે ધર્મ બચ્યો છે, આ પુરુષોત્તમ નારાયણને લીધે આ ભારત દેશ ચાલે છે. બાકી આટલા આક્રમણો પછી આવી રીતે સંસ્કૃતિ બચે નહીં, શક્ય જ નથી. ભારત દેશ વિશેની, ભારતની સંસ્કૃતિ વિશેની ક્યારેક વાતો કરીશું, પણ તમે
તમારા પૂર્વજોનો થોડો ઇતિહાસ જાણતા હોવા જોઈએ, તમારા દીકરાઓને પણ શીખવાડજો. હું એક નાની વાત કરું દાદા, જાણવા જેવું છે. આફ્રિકાના હરિભક્તો 3 પેઢી, 4 પેઢી ને 5 પેઢીથી આફ્રિકામાં રહે છે. 5 પેઢી થઈ ગઈ છે લોકોની, આટલા વર્ષો પહેલા આવેલા છે. આજે પણ એ આફ્રિકાના કચ્છી હરિભગતના નાના દીકરાને તમે મંદિરમાં આવે એટલે પૂછો કે બેટા તારું ગામ કયું, એટલે સીધું બોલે ફોટડી. શું બોલે? શું બોલે? ફોટડી. હું ભરાસરનો, હું ભુજનો, હું માનકુવાનો. બોલો, એને જોયું ન હોય પણ એકે એક બાળકને જન્મે ત્યારથી પોતાની સંસ્કૃતિ, પોતાનું મૂળ, પોતાનું વતન ત્યાં જોડે. અમેરિકામાં કોઈ માતા પિતા પોતાના દીકરાને પોતાના વતનનું, પોતાની સંસ્કૃતિનું જ્ઞાન આપે ખરા? ઉલટાને કે બેટા ત્યાં કશો માલ નથી, તું બહુ સુખી છે અહીંયા, એ સંભાળવામાં સંભાળવા જેવું જ નથી. ઘણા જ પાછા એમ કે અમારા બાપુજી કશું અમને આપ્યું જ નથી, આ બધું જે કહે છે ને અમે જ ઊભું કર્યું છે. લો તો જન્મ કોણે આપ્યો તને? ઉપરથી પડ્યો તો પથરાની જેમ સીધો? દુઃખ થાય દાદા, આજના માતા પિતા દીકરાઓને શું શીખવાડે છે? આ જ્ઞાન નહીં, તમે તમારું અજ્ઞાન પ્રગટ કરો છો. સંસ્કૃતિ એકે એક મહત્વની છે, એમાં માણસ માટે, પોતા માટે પોતાની સંસ્કૃતિ, પોતાના પૂર્વજોની સંસ્કૃતિ, એ જ એના માટે સગી માનું દૂધ છે. વાત સાચી ખોટી? પોતાની ખબર ને આખી દુનિયાની ખબર હોય એનું એનો અર્થ શું? એનાથી કોણ સુખી થાય? તમે જુઓ કચ્છી ભક્તોના સંસ્કાર આજે. હા, આપણા લોયાધામ પરિવારમાં થોડી ભગવાનની કૃપા છે, બાકી તમે આજે કચ્છી હરિભક્તોના સંસ્કાર જુઓ. આજે પણ સંસ્કૃતિને જે ટકાવી છે, જે સાચવી રાખી છે, જે જતન કર્યું છે, આપણે આપણા પરિવારને, નવી પેઢીને આ વસ્તુ આપવી પડશે. એને સત્સંગ આપવો પડશે, એને સંસ્કૃતિ આપવી પડશે, એને સંસ્કાર આપવા પડશે, એને શિક્ષણ આપવું પડશે. આજના માતા પિતા એકલું શિક્ષણ આપવામાં જ મંડ્યા છે, બીજું કોઈ એ આપવા ઈચ્છતા નથી. આ માંડવ્ય ગામ માંડવધાર ઋષિના નામથી પડેલું છે, સોરી, માંડવ્ય ઋષિને લીધે માંડવધાર એવું ગામનું નામ પડ્યું છે. આ ઇતિહાસ બહુ જાણીતો છે, બહુ પ્રસિદ્ધ છે, એમ દરેક ગામના ઇતિહાસો હશે પણ આપણે સાચવી નથી શક્યા. આ ગામમાં માંડવ્ય ઋષિએ ખૂબ તપ કર્યું છે. તપ કરતા કરતા ઋષિ, એના મનમાં એક ઈચ્છા હતી કે જેવી રીતે સગર રાજા એના 60,000 દીકરાઓને ગંગાજીનો સ્પર્શ થયો, એમની મુક્તિ થઈ, ભગીરથ મહારાજે તપ કર્યું, એ તપના પ્રભાવે ગંગાજી પ્રગટ થયા અને હજારોનું કલ્યાણ કર્યું. માંડવ્ય ઋષિના મનમાં એમ હતું કે મારા આ તપના પ્રભાવે ગંગાજી પ્રગટ થાય, મારી મુક્તિ થાય અને ગંગાજીના પ્રવાહમાં હજારો લાખો કરોડો માણસની મુક્તિ થાય. પરોપકારાય સતામ વિભૂતયઃ, જીવ પ્રાણી માત્રનું કલ્યાણ જેના મનમાં સતત રહ્યું છે એવા આ માંડવ્ય ઋષિ હજારો વર્ષ તપ કર્યું પણ ગંગાજી પ્રગટ ન થયા. આ બહુ અઘરી વાત છે. પછી ઋષિ, આમેય ઈચ્છા પૂરી થાય એમ કઈ સહેલી નથી ને, ગંગાજી પ્રગટ ન થયા એટલે ઋષિને દુઃખ થયું. પણ ઋષિને પોતાની ભૂલ પણ સમજાણી, મેં ગંગાની ઈચ્છા રાખી એના કરતા જો ભગવાનની ઈચ્છા રાખી હોત ને તો ભગવાન વહેલા મળી જાય. અને એકદમ સાચી વાત, આપણે બધાએ આમ જ સમજવાનું છે. આ જગત માટે જેટલા ઢસરડા કરીએ છીએ એટલો જો ભગવાન માટે કરીએ ને તો ભગવાન ક્યારના પ્રગટ થઈ જાત, ક્યારના મળી ગયા હોત? ઋષિ રિવર્સ થયા, હવે ભગવાનને યાદ કરી, ભગવાનની ઈચ્છા રાખી તપ કરવા લાગ્યા. થોડા જ સમયમાં વામન ભગવાન પ્રગટ થયા. વામન ભગવાનને સ્મરણ કરી એમની ભક્તિ કરેલી. ભગવાન વામન પ્રગટ થયા કારણ કે ગંગાજીને પ્રગટાવનારા વામનજી છે, એમના આરાધ્ય છે, ઉપેન્દ્ર ભગવાન જેને કહેવાય. આજે ઘણા નામ હોય છે ને ઉપેન્દ્ર દાદા, આ વામનજીનું નામ છે શાસ્ત્રીય. ટિંકુ કોનું ખબર નહીં મને, હા બોલો, ટિંકુ નામ રાખે દાદા. નાનો હોય ત્યાં સુધી તો સારો લાગે ટિંકુ, પણ એ જુવાન થાય તો કેવું લાગે? હજી થોડું ઘણું સેટ થઈ જાય પણ એ પછી 70-75 વર્ષના થાય, ઘરમાં 3 પેઢી હોય તો શું કે ટિંકુ દાદા એમ કહેશે?
અમારા ટીંકુ દાદા એમ કે છે, નામ પણ કેવા બોલો, દુઃખ થયા તો બધું બગડી રહ્યું છે એટલે આપણે કહીએ. જો આજના નામ કેવા સરસ, અમારા ઘનશ્યામ દાદા, નાના હોય તો ઘનશ્યામ, મોટા થાય ઘનશ્યામ ભાઈ, હવે ઘનશ્યામ દાદા, ત્રણે ત્રણ અવસ્થામાં શોભે કે નહીં, કે શોભે કે નહીં દાદા, કેવા મીઠા લાગે બોલો, ત્રણ અવસ્થામાં. હવે ટીંકુ સારું લાગે હે? અરે એવા એવા વિચિત્ર લોકો નામ રાખે છે, ટીંકુ થી પિંકુ રાખે હવે પાછા બોલો, જાત જાતના. ઋષિએ ઉપેન્દ્ર ભગવાન એની સાધના કરી, ભગવાન વામનજી પ્રગટ થયા, પોતાની ઈચ્છા રજૂ કરી. વામનજી કે ઋષિ, ભગવાન તો દયાળુ છે, મુનિવર્ય હું જાણું છું તમે ગંગાને લાવવા માટે પ્રયત્ન કરો છો, તમારી મુક્તિ અને અનેક લોકોની મુક્તિ તમારા મનમાં છે. ભગવાન વામને પોતાના ચરણનો પ્રહાર કર્યો ભૂમિ ઉપર, પ્રહાર થતાની સાથે ગંગાજીને તો આવવું નહોતું, પણ ભગવાનનો સંકલ્પ થાય, ભગવાનનો આદેશ થાય, ક્યાં જાય, એટલે પ્રહાર થતાની સાથે જમીનમાંથી ગંગાનો પ્રવાહ એવો પ્રગટ થયો, એવો પ્રગટ થયો, ગંગાજી અકળાયેલા હતા પણ ભગવાનના આદેશથી પ્રગટ થયા, એટલે ઉન્મત્ત પ્રવાહ હતો, ગાંડો પ્રવાહ હતો. ઉન્મત્તનો અર્થ થાય ગાંડો, ગાંડો પ્રવાહ હતો એટલા માટે એનું નામ પડ્યું ઉન્મત્ત ગંગા. હતા ગંગાજી, પ્રગટ થયા ત્યારથી જ ઉન્મત્ત હતા, ગામોના ગામ તણાવા લાગ્યા, ભગવાન એને નિગ્રહિત કર્યા, માંડવ્ય ઋષિ અતિ પ્રસન્ન થયા અને માંડવ્ય ઋષિની સાધનાથી એ ઉન્મત્ત ગંગા વહેતા થયા. અને એ ઉન્મત્ત ગંગા એની આપણે વાત સાંભળીએ છીએ, જેને આપણા શાસ્ત્રોમાં ઘેલા નદી, ઘેલા એટલે ગાંડી, ગુજરાતી શબ્દ છે, ઘેલો એટલે ગાંડો, ઉન્મત્ત સંસ્કૃત શબ્દ છે, એનો ગાંડો તૂર પ્રવાહ હતો. એકવાર શ્રીજી મહારાજ સંતો સાથે ચોમાસાના દિવસોમાં ઘેલા નદીએ સ્નાન કરવા એવા ઘોડા પૂર હતું, બે કાંઠા તણાય, આવું પૂર, હાથથી કે ઘોડા પડે તો પણ તણાઈ જાય. સંતો હરિભક્તો પૂરને જોઈ રહ્યા અને મહારાજ ત્યારે બોલ્યા, મહારાજ કે જુઓ સંતો, જુઓ આ કેવો ગાંડો પ્રવાહ છે. અરે મહારાજ, આમાં તો ભલ ભલા ચમરબંધી ગમે તેવો માણસ હોય તણાઈ જાય, આમાં ન પડાય, આમાં ન પડાય. સંતો ભક્તો ના પાડવા મળ્યા. હસતા હસતા મહારાજ બોલ્યા, આ ઘેલાના ગાંડા પ્રવાહ જેવું માણસના મનનો પ્રવાહ છે, આ ઘેલા નદીના ગાંડા પ્રવાહ જેવો માણસના મનનો પ્રવાહ છે. એ મનના પ્રવાહમાં જેટલા જેટલા પડ્યા એ પછી હાથી જેવા હતા કે હિમાલય જેવા હતા, એ બધા તણાયા, દરિયા ભેગા થઈ ગયા, દરિયા ભેગા થઈ ગયા. તમે અમને કહો છો કે આ ઘેલા નદીમાં ન પડાય, આમાં ન જવાય, આમાં તણાઈ જવાય, પણ આના જેવો પ્રવાહ પેલો મનનો છે એમાં તો તમે દરરોજ પડો છો. એક એક પ્રસંગમાં ભગવાન શ્રીહરિ જીવનું કલ્યાણ થાય એવી ટકોર કરતા. કેવી સરસ આ વાતો છે, સરસ વાત છે. મહારાજ ત્યાં પધાર્યા છે, વર્ણન સરસ ચાલે છે. કોટને ઉત્તર અને દક્ષિણ બંને તરફ દરવાજા હતા, દરવાજાની કમાનો સુશોભિત અને સોનેરી હતી, બાકીનો કોટ ચાંદીના જેવો ચમકતો હતો. કોટના કાંગરા સુંદર સોનેરી હતા, દરવાજા ઉપર સોનાના કળશ શોભતા હતા, સોનેરી કપડાના નિશાન ઊંચે આકાશમાં ફરકતા હતા, તેને દેખીને દેવાંગનાઓ વિસ્મિત થતી હતી. ઉન્મત્ત ગંગાને કાંઠે વિવિધ ભાતના અપાર વૃક્ષો હતા, તે ઘણા સુંદર લાગતા હતા. વૃક્ષો ઉપર કૂંપળ ફૂલ અને ફળો એવા રૂપમાં આવેલા હતા જેની અજોડ શોભા દેખાતી હતી. તે વૃક્ષોની શીતળ છાયા એવી સુહામણી હતી, તેમાં સૂર્યનું બિંબ દેખાતું જ ન હતું. વિવિધ જાત ભાતના પક્ષીઓ તે વૃક્ષો ઉપર સુમધુર શબ્દ કરી રહ્યા હતા. અદ્ભુત ગુંજારવને કરનારા ભમરાઓ શ્રીહરિ પધારે છે એમ જાણીને ખુશ થઈ ગયા. વિવિધ ભાતિ કે કમલ કર ગંગા રહી હુલસાય, શ્રીહરિ તામહિ જાય કર દેત ધાવન કરાય. વિવિધ ભાતિ કે કમલ કર ગંગા રહી હુલસાય, અનેક પ્રકારના કમળ એમાં ખીલ્યા હતા. જાત જાતના કમળોને લીધે એ ગંગા હુલસી એટલે કે અત્યંત ખુશ થઈ હતી. શ્રીહરિએ ગંગાએ પધાર્યા, દાતણ કર્યું, પાણીમાં એક
સારો ધરો દેખીને તેમાં સ્નાન કર્યું. સંતોને હરિભક્તોએ સહિત સહુને ગંગાએ સન્માન્યા. અક્ષરાધિપતિ પુરુષોત્તમે તે ગંગામાં આવીને સ્નાન કર્યું, તેથી ગંગાને ઘણું માન આપ્યું. તેનાથી ગંગા સહુના શિર ઉપર સર્વોપરી શ્રેષ્ઠ ઠરી, તેથી આ ગંગા ઉન્મત્ત થઈ ગઈ. આપણા શાસ્ત્રોમાં ઉન્મત્ત ગંગા એનો ઇતિહાસ તો આપણે સાંભળ્યો, એ ગાંડી તુર તો હતી, ઉન્મત્ત હતી, ઘેલી હતી, ગામોના ગામ તાણી નાખે આવી ઘેલી બની હતી. શાસ્ત્રમાં અહંકારના ત્રણ સ્વરૂપ લખ્યા છે, સાત્વિક અહંકાર, રાજસ અહંકાર, તામસ અહંકાર. તામસ અને રાજસ અહંકાર વિનાશ માટે છે, પણ સાત્વિક અહંકાર કલ્યાણ માટે છે. તામસ અહંકાર એટલે શું? મૂઢપણું. આજનો આતંકવાદ એ તામસ અહંકારનું સ્વરૂપ છે. કોઈ પણ પ્રકારનો સત્ય અસત્યનો વિવેક જ નથી. રાજસ અહંકાર ભૌતિક જગત, આજના મોટા મોટા બિઝનેસમેનો, આજના મોટા મોટા સટોડિયા માણસો, આ રાજસ અહંકારનું સ્વરૂપ છે. પણ એની સામે સાત્વિક અહંકાર એટલે શું? હું ભગવાનનો છું, મને કોણ મળ્યા છે, કેવા મહારાજ મળ્યા છે. પેલા ગાધકડાના ગોવિંદ મેરાય ખુલ્લી છાતી રાખીને ફરે, આખા ગામના માણસોને થાય, અરે ગોવિંદ તને શું મળ્યું, રતન મળ્યું છે, રતન. આટલો બધો કેફમાં હોય છે અને ગોવિંદ છાતી ઠોકીને કહે, અરે રતનની ક્યાં વાત કરો, મને તો ચિંતામણી મળી, ચિંતામણી. ક્યાં છે ચિંતામણી, કેવી ચિંતામણી? અને ત્યારે એવો કેફમાં, એવો કેફમાં, અરે મને સ્વામિનારાયણ ભગવાન મળ્યા, શું વાત કરો, અરે ભગવાન મળ્યા શું થશે. અને હસતા હસતા કે શું થશે એમ, મારું તો કલ્યાણ થયું, મારી 71 પેઢીનું તો કલ્યાણ થયું. એટલું નહીં, મારા હાથનું સીવેલું કપડું પહેરશે ને એનું પણ કલ્યાણ થશે, આ અમારા મહારાજની કૃપા છે. એનો કેફ કેવો હશે વિચારો, કેવો કેફ હશે. પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ એનો આપણને કેફ હોવો જ જોઈએ. અને જો કેફ નથી તો સમજો આપણને પ્રાપ્તિ થઈ જ નથી, આપણે સમજી જ નથી શક્યા. આ હા, ગુણાતાનંદ સ્વામીજીને યાદ કરે મનસૂર, ઈરાનના સંત, ઈરાનના સુફી મુસ્લિમ સંતને ગુણાતાનંદ સ્વામી યાદ કરે, 2 લાખ માણસોની વચ્ચે અનલહક અનલહક બોલનારા ઇસ્લામી સંત, સુફી સંત, અને ઈરાનના શાહે ફરમાન કર્યું અનલહક બંધ કરો. ભગવાનનો નાદ જેના અંતરમાં પેસી ગયો હતો, ઇસ્લામનો અભ્યાસ જે કરીને ખબર પડે એ સમજી શકે આ વાતને થોડી ઊંડાણથી. અહમ બ્રહ્માસ્મી જેવી વાત છે. અને 2 લાખ માણસોની વચ્ચે સંત મનસૂરને સૂળીએ ચડાવ્યા, આખા શરીરની આરપાર સૂળી નીકળી ગઈ છે. હા, તેમ છતાં ઇતિહાસ એમ કહે છે એ સંતના મુખ ઉપર એની કાંતિ, એની પ્રભા, એની શોભા ઓર દિવ્ય બનતી હતી. એને આ દુનિયાનું કોઈ દુઃખ કહેવાય છે ને, હિમાલય જેને હલાવી ન શકે, સમુદ્ર જેને ડુબાડી ન શકે, આંધીને તુફાન જેને ઉડાવી ન શકે, આવું તત્વ હોય છે. યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે. હેવિંગ વિચ હી ડઝન્ટ બી સેકન્ડ બાય ધ હેવીએસ્ટ ઓફ ધ સોરોઝ. ગમે એવું મહાન દુઃખ આવે, ગમે એવું મહાન દુઃખ, એ રંચ માત્ર વિચલિત ન થાય. કોણ? જેને ભગવાનની મૂર્તિનો કેફ હોય, સાત્વિક અહંકાર સુધી પહોંચી ગયો હોય. આપણે નમાલા થઈને જીવીએ છીએ એનો અર્થ મૂર્તિને ઓળખી જ નથી શક્યા. આપણે કંગાળ બનીને જીવીએ છીએ, આપણને હજી આપણે દુઃખી છે એવું લાગે છે, તો સમજો કે આપણને મૂર્તિ, સંત કે ભગવાન ઓળખાયા જ નથી. ભગવાન અને સંત જેને ઓળખાયા હોય એનો કેફ જેને થયો એનું જીવન કેવું હોય. આ ગંગા, આ નદી, વામન ભગવાનનો પ્રહાર થયો, જમીનમાંથી અકળાઈને પ્રગટ થાય એનો ગાંડો પ્રવાહ, એ તામસ અહંકાર હતો, પણ એને પ્રગટ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ, ભગવાન મળ્યા. એ નદીમાં સ્નાન કર્યું, સંતોએ સહિત સ્નાન કર્યું. શું કહે છે જોયું?
ત્યાર પછી એ નદી ખરેખર સર્વોપરી બની ગઈ અને ઉન્મત્ત બની ગઈ. અને શું કહેવા લાગી, જો સરસ લખ્યું છે દાદા, તેથી આ ઉન્મત્ત ગંગા ઘેલી થઈ અને બધી ગંગાઓને એટલે બધી નદીઓને હસવા લાગી અને કહેવા લાગી કે શ્રીહરિએ માળા જળમાં સ્નાન કર્યું છે, તેથી હવે હું તમારા સૌથી શ્રેષ્ઠ થઈ ગઈ છું. ગંગાજીનો આ ઘેલા નદીનો તામસ અહંકાર હતો એ મહારાજે સાત્વિક અહંકારમાં રૂપાંતરિત કર્યો, એટલે કે એની જે ઉર્જા હતી એનું કલ્યાણ બગાડી એવી એ ઉર્જાને ભગવાન શ્રીહરિએ પ્રવાહ બદલી એને સાત્વિક દિશા આપી અને એ ઉર્જા કલ્યાણ કરનારી કરી. આપણા શાસ્ત્રો કહે છે, હમણાં આપણે વાત સાંભળી, ઘેલા નદીના પ્રવાહ જેવો આપણા મનનો પ્રવાહ છે. શાસ્ત્રો એમ કહે છે, મનને મારી નથી શકાતું, મનને મરોડી શકાય છે. મનને મારી નથી શકાતું, મરોડી શકાય છે. માટે બસ આપણા મનને આપણે મૂર્તિ તરફ વાળી દઈએ, મહારાજ તરફ વાળી દઈએ, આ કથા વાર્તા તરફ વાળી દઈએ. આ કથા વાર્તા રોજ તમે સાંભળો છો, ખૂબ ધ્યાન રાખીને તમે સાંભળો છો, બસ એક જ તમને ટકોર, મંતવ્ય લખો. હમણાં જ થોડા દિવસમાં પૂજ્ય ગુરુજી આવવાના છે, ગુરુજી સાથે વાત થતી હતી. ગુરુજીને આનંદ છે કે મારે લોયાધામ પરિવારના ભક્તોને રોજ કથા વાર્તા સંભળાવી છે, તો તમે બધા અત્યારથી તૈયાર રહો, તમારા સગા સ્નેહીને તમારા મિત્રોને અત્યારથી કહેતા રહો, ગુરુજી આવે ત્યારે સગા સ્નેહી મિત્રોને પણ આ કથા વાર્તા સંભળાવજો, એને જરૂર ફોન કરીને કહેજો કરવા જેવું આ છે. દુનિયાનો એક દારૂડિયો પાંચને દારૂ પીતા કરી દે, દુનિયાનો એક સિગરેટનો બંધાણી દસ જણાને સિગરેટ વાળો કરી દે, અરે દુનિયાનો એક હાવ મવાલી માણસ કેટલાને પોતાનો વ્યસન આપી શકતો હોય, તો આ સત્સંગ આપણે પાંચ જણાને કેમ ના આપી શકીએ? હાવ નમાલા થઈને બેસીશું નહીં ચાલે, એ વાતનો કેફ તો રાખવો જ પડશે. મને મળ્યા જે મહારાજ, એ મારે સામેવાળા જીવને આપવા છે. આ સર્વોપરી પુરુષોત્તમ નારાયણની ઓળખાણ કરાવી છે, આ ઉન્મત્તપણું. અરે મહારાજની પ્રાપ્તિથી એવા કેટલા સંતો ભક્તોની કથા છે ને, પેલી છાપરીના જાનબાઈ ખબર છે ને, એવા કેટલા સંતો ભક્તોની કથા છે, કેવા ઉન્મત્ત થઈને ફરતા હતા. માટે આપણને મહારાજ મળ્યા, આપણામાં પણ આ સાત્વિક અહંકાર હંમેશા આપણને હું મહારાજનો છું, મને કેવા મહારાજ મળ્યા, કેવા સદગુરુ મળ્યા, મને કેવી પ્રાપ્તિ થઈ, આ કેફ આપણા રોમ રોમમાંથી હોવો જોઈએ, રોમ રોમમાંથી. આજે ગુરુજી કથા મેં સાંભળતા હતા, મેં સરસ વાત કરી, 30-40 વર્ષ ગુરુજી કે થઈ ગયા, પણ આજે પણ મારા ગુરુજી દાદા ગુરુજી બેસતા હું દર્શન કરતો અને એ દ્રશ્ય મને યાદ આવે ને, એ દ્રશ્ય મને યાદ આવે ને, મારા એક એક રૂવાડામાં મને આનંદ આનંદ થઈ જાય. આહા, જુઓ તો ખરા, શું સદગુરુની નિષ્ઠા. 40 વર્ષ પછી પણ એ સદગુરુની સ્મૃતિ માત્ર 1-1.5 કરોડ રૂવાડામાં આનંદ છવાઈ જાય. બસ આ રસ્તે આપણે જવાનું છે, સદગુરુમાં આવી નિષ્ઠા થાય, ભગવાનમાં આપણને આવી નિષ્ઠા થાય, આપણા સંતોમાં, આપણા ભક્તોમાં, પરિવારમાં આપણને નિષ્ઠા થાય, આપણે કોની વચ્ચે બેઠા છીએ, આપણને કેવા મહારાજ મળ્યા છે. આવી રીતે ઉન્મત્ત ગંગામાં ભગવાન શ્રીહરિએ સ્નાન કર્યું છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના ચતુર્થ પૂરમાં શ્રીહરિ જીવા ખાચરના દરબારગઢમાં પધાર્યા અને ત્યાંથી સવારે ઉન્મત્ત ગંગામાં સ્નાન કર્યું, એ નામે ત્રીજો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.